તો ચલો ત્યારબાદ જોઈએ રીપર્પસ એટલે કે હેતુફેર કરવું. રીપર્પસ એટલે કે હેતુફેર કરવું. કોઈ ઉત્પાદનનો ઉપયોગ મૂળભૂત હેતુ માટે ન થઈ શકે તો તેનો ઉપયોગ અન્ય હેતુ માટે કરવો તેને હેતુફેર કરવો કહે છે. કોઈ ઉત્પાદનનો ઉપયોગ મૂળભૂત હેતુ માટે ન થઈ શકે તો તેનો ઉપયોગ અન્ય હેતુ માટે કરવો તેને હેતુફેર કરવો કહે છે. ઉદાહરણ તરીકે હેન્ડલ તૂટી ગયા હોય તેવી કાચની બરણી કે કપનો ઉપયોગ નાના છોડ ઉગાડવા કરવો. ઉદાહરણ તરીકે હેન્ડલ તૂટી ગયા હોય તેવી કાચની બરણી કે કપનો ઉપયોગ નાના છોડ ઉગાડવા કરવો. તૂટેલા માટલાનો ઉપયોગ કલાડી તરીકે રસોઈમાં કરવો. તૂટેલા માટલાનો ઉપયોગ કલાડી તરીકે રસોઈમાં કરવો. તો મિત્રો આ હતું રીપર્પઝ એટલે કે હેતુફેર કરવું. તો ચલો ફરીથી એક વખત જોઈએ. રીપર્પઝ એટલે કે હેતુફેર કરવું. કોઈ ઉત્પાદનનો ઉપયોગ મૂળભૂત હેતુ માટે ન થઈ શકે તો તેનો ઉપયોગ અન્ય હેતુ માટે કરવો તેને હેતુફેર કરવો કહે છે એટલે કે રીપર્પઝ કહે છે. ઉદાહરણ તરીકે હેન્ડલ તૂટી ગયા હોય તેવી કાચની બરણી કે કપનો ઉપયોગ નાના છોડ ઉગાડવા કરવો. તૂટેલા માટલાનો ઉપયોગ કલાડી તરીકે રસોઈમાં કરવો. તો મિત્રો આ હતા પર્યાવરણને બચાવતા 5 R એટલે કે રિડ્યુસ, રિસાયકલ, રિયુઝ, રિફ્યુઝ અને રીપર્પઝ.